તેથી હું કહું છું કે ખાવા પીવા વિશે કે કપડાં વિશે ચિંતા ન કરો, કારણ કે તમને જીવન અને શરીર અપાયેલ છે. ખોરાક કરતાં, જીવન અને વસ્ત્ર કરતાં શરીર વધારે મૂલ્યવાન છે. પક્ષીઓને નિહાળો, તેઓ ખોરાકની ચિંતા કરતા નથી. તેઓને અનાજ વાવવાની, લણવાની કે કોઠારોમાં ભરવાની જરૂર પડતી નથી, કારણ કે સ્વર્ગમાંના તમારા ઈશ્વર પિતા તેઓનું પોષણ કરે છે. તમે પ્રભુની દ્રષ્ટિમાં પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો. શું ચિંતા કરવાથી તમારા આયુષ્યમાં એકાદ ક્ષણનોય વધારો થઈ શકે? તમારા વસ્ત્રો વિશે શા માટે ચિંતા કરો છો? ખેતરમાંના ફૂલોને નિહાળો, તેઓ શ્રમ કરતા નથી કે પોતાને માટે વસ્ત્ર બનાવતા નથી. તેમ છતાં અતિ વૈભવી રાજા સોલોમોનના વસ્ત્રો પણ આ ફૂલોના જેવા સુંદર નહોતા. જે આજે છે અને આવતીકાલે કરમાઈ જવાના છે, એવા ફૂલોની આવી કાળજી પ્રભુ રાખે છે. તો હે અલ્પવિશ્વાસી માનવીઓ, શું તે તમારી એ કરતાં વધારે સંભાળ નહીં રાખે? વસ્ત્રો અને ખોરાક માટે ચિંતા ન કરો. દુન્યવી લોકો જેવા શા માટે થાઓ છો? તેઓ આ બાબતોમાં ગૌરવ સમજે છે અને તે પ્રાપ્ત કરવા સતત પરિશ્રમ કરે છે. પણ સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે આ બાબતોની તમારે જરૂર છે. તમે જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલો તો તે તમારી તમામ જરૂરિયાતો પૂરી પાડશે. આવતીકાલને માટે ચિંતાતુર ન બનો. પ્રભુ તમારી આવતીકાલ પણ સંભાળશે.